नमस्कार। बंगाळनी खाड़ीमां सर्जायेल लो प्रेशर सीस्टम डीप डिप्रेशन सुधी जई अने फरी लो प्रेशर में कन्वर्ट थई हती। आ लो प्रेशर सीस्टमनी असर विशाखापट्टनम, हैदराबाद अने मुंबई उपर थशे, त्यार पछी गुजरातमां पण आ लो प्रेशर सीस्टमनी असर जोवा मळशे। मित्रों, आजे 14 तारीखनी वात करीए तो 14 तारीखना रोज आ लो प्रेशर सीस्टम महाराष्ट्र उपर आवी चूकी छे अने आवती काले मुंबई में थई अने अरबी समुद्र में जशे। अने मित्रों, आ लो प्रेशर सीस्टम ने असर ने कारण खानगी संस्था स्काईमेट द्वारा अने हवामान विभाग तरफ थी मुंबई में भारे थी अति भारे वरसाद नी आगाही करवामां आवी छे। साथे मित्रों, आजे एटले के 14 तारीखना रोज हैदराबाद नी अंदर अति भारे वरसाद जोवा मळ्यो हतो। अमुक विस्तार नी अंदर खूब ज वधारे पाणी भराणा हता, अमुक विस्तार नी अंदर कारो तणानी हती, अमुक विस्तार ट्रको तणाणा हता अने घणा बधा विस्तारोनी अंदर नदी नाळा छलकाई चूक्या हता। अने मित्रों, 8 करता वधारे लोकोना मृत्यु थया एवा अहेवालो पण आजे हैदराबादमांथी मळी रह्या छे। एटले आ लो प्रेशर सीस्टमनी असर खूब ज वधारे जोवा मळी रही छे अने आवती काले मुंबईनी अंदर पण भारेथी अति भारे वरसादनी आगाही करवामां आवी छे। तो मित्रों, आ लो प्रेशर सीस्टम डीप डिप्रेशन पछी फरी लो प्रेशर सीस्टमनी अंदर वेलमार्क लो प्रेशर सीस्टमनी अंदर कन्वर्ट थई चूकी छे, छतां पण हैदराबादनी अंदर अने मुंबईनी अंदर अने विशाखापट्टनमनी अंदर भारेथी अति भारे वरसाद आप्यो हतो। अने मित्रों, आगामी दिवसोमां एटले के 15 तारीखे सवारे आ लो प्रेशर सीस्टम अरबी समुद्र आवी जशे अने त्यार पछी आनी असर गुजरातनी अंदर 15 तारीखथी जोवा मळशे। अने मित्रों, काले मैं वीडियो में तमने जणाव्युं हतुं ए मुजब आजे 14 तारीखे गुजरातना अमुक विस्तारनी अंदर जेमां खास करीने दमण दादरा नगर हवेलीनो विस्तार छे, सूरत छे, एना वातावरणनी अंदर पलटो आव्यो हतो अने वादळछायुं वातावरण पण थयुं हतुं। अने मित्रों, आवती कालथी एटले के 15 तारीखथी गुजरातनी अंदर वरसादनुं जोर वधशे। मित्रों, 15 तारीखे जे वरसाद जोवा मळशे एनी करता वधारे वरसाद 16 तारीखमां जोवा मळशे અને 16 તારીખમાં જે વરસાદ જોવા મળશે એની કરતા વધારે 17 તારીખમાં વરસાદ છે એ ગુજરાતમાં જોવા મળશે। અને આગામી 3 દિવસ સુધી હવામાન વિભાગે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ગુજરાતમાં દક્ષિણ ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાની અંદર કરી છે। અને ખાનગી સંસ્થા સ્કાઈમેટ દ્વારા પણ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતનો વિસ્તાર અને સૌરાષ્ટ્રના 2-3 જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। મિત્રો, 15 તારીખે કયા જિલ્લાની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને વરસાદ પણ જોવા મળશે તો એમાં દક્ષિણ ગુજરાતનો સંપૂર્ણ વિસ્તાર જેમાં ખાસ કરીને આણંદ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ છે, સુરત છે, વલસાડ છે, નવસારી છે, દમણ દાદરાનગર હવેલી છે, ડાંગ છે, આ જે વિસ્તારો છે નર્મદાનો વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના મોસ્ટઓફલી જિલ્લામાં આવતીકાલથી વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને વરસાદનો રાઉન્ડ પણ ચાલુ થઈ જશે। જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, મહુવા, ગીર સોમનાથ, જૂનાગઢ જેવા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર 15 તારીખમાં વાદળછાયું વાતાવરણ થશે અને વરસાદી માહોલ પણ ચાલુ થઈ જશે। અને મિત્રો, ત્યાર પછી આગામી દિવસોની અંદર 16 તારીખ અને 17 તારીખમાં પણ મધ્ય ગુજરાતની અંદર અને ઉત્તર ગુજરાતની અંદર વરસાદ પડી શકે એવી શક્યતાઓ છે અને સૌરાષ્ટ્રના પણ મોસ્ટઓફલી જિલ્લામાં વરસાદ પડી શકે એવી શક્યતાઓ રહેલી છે। અને મિત્રો, આ લો પ્રેશર સિસ્ટમ મુંબઈ મહારાષ્ટ્રમાંથી થઈ અને જ્યારે અરબી સમુદ્રમાં આવશે ત્યાર પછી કેવડી મોટી થાય છે, એટલે કે લો પ્રેશરમાંથી ડિપ્રેશનની અંદર, ત્યાર પછી ડીપ ડિપ્રેશનની અંદર અને પવનની ઝડપ કેટલી હશે એના ડિપેન્ડ ઉપર આગામી દિવસોની અંદર તમને વધારે માહિતી જણાવી કે ગુજરાતના કયા જિલ્લાની અંદર કેટલો વરસાદ છે એ જોવા મળશે। પરંતુ મિત્રો, આવતીકાલથી એટલે કે 15 તારીખથી વરસાદનો રાઉન્ડ છે એ ગુજરાતની અંદર ચાલુ થઈ જશે અને ત્યાર પછી 18 અથવા તો 19 તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદી માહોલ છે એ જોવા મળશે। મિત્રો, આ લો પ્રેશર સિસ્ટમ છે એ ઓમાન દેશ તરફ જવાનું છે અને અરબી સમુદ્રમાં આવશે ત્યાર પછી ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન અને સાયક્લોનિક સ્ટ્રોમ સુધી જઈ શકે છે એવું પણ ઘણી બધી વેબસાઇટો બતાવી રહી છે। પરંતુ આગામી દિવસોની અંદર જેમ પણ માહિતી વધારે આવતી જશે એમ હું તમને જણાવતો રહે, એટલા માટે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને આ વિડીયોને ગુજરાતના દરેક ખેડૂતો સુધી પહોંચાડી દેજો એટલે ખેડૂત મિત્રો જાણી શકે અને તમારો વિસ્તાર છે એ નીચે કોમેન્ટ કરી દેજો, એટલે કે તમારો જિલ્લો, તમારો તાલુકો જે પણ છે એ નીચે કોમેન્ટ કરી દેજો, જેથી કરીને આપણે જ્યારે રાત્રે 8 વાગે લાઈવ થઈએ અને જિલ્લાવાઇઝ તમને માહિતી આપતો આવું છું વરસાદની, એમાં તમારા જિલ્લાની માહિતી પણ હું લઈ શકું, એટલા માટે કોમેન્ટ કરી દેજો। મળશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે, ત્યાં સુધી આવજો। જય જવાન, જય કિસાન.